ફરી એકવાર આપનું સ્વાગત છે. હેલો સખી કાર્યક્રમમાં દર્શક મિત્રો, આજે આપણે મહિલા સશક્તિકરણ વિશે વાત કરી રહ્યા છીએ. જી પ્રથમ સર, આપને એ પૂછીશ કે મહિલાઓની જ્યારે આપણે વાત કરીએ છીએ, આપ જે ફિલ્ડમાં જે ક્ષેત્રમાં જોડાયેલા છો એમાં મહિલાઓનો વિશ્વાસ અને જાગૃતિ વધારવા માટે શું શું કાર્ય કરો છો? કારણ કે ઘણી વખત લોકોના મનમાં જે જૂની માન્યતાઓ ઘર કરી ગઈ હોય છે કે પોલીસ એટલે એની ઇમેજ એક બંધાઈ ગઈ હોય છે કે એ લોકો જ શોષણ કરતા હોય છે, તો એવા સમયે લોકોમાં જાગૃતિ અને લોકોનો વિશ્વાસ બનાવવા માટે બાંધવા માટે શું કાર્યો કરો છો? બહુ સારા પ્રશ્ન છે. અમે અત્યારે એક જ સૂચના આપીએ છીએ અથવા સલાહ આપીએ છીએ કોઈ પણ મહિલાને કે તમારે સૌથી પહેલા અસર્ટ કરવાનું શીખવું જોઈએ. અસર્ટ કોઈ પણ મહિલા ક્યારે કરી શકે? જ્યારે એને કાયદાઓની ખબર હોય. આપને બધા ખબર હશે કે ઇન્ડિયન પેનલ કોડમાં અમુક સુધારા થયેલા છે અને ક્રાઇમ અગેન્સ્ટ વુમનના જુદા જુદા 10 કાયદાઓ છે. આ કાયદાઓમાં કઈ એક્ટિવિટી ગુના બને છે એની સચોટ માહિતી કોઈ પણ મહિલાને હોવી જોઈએ. એના માટે એને અભ્યાસ કરવા જોઈએ અથવા જે કોઈ સેમિનાર હોય, પેમ્પલેટ હોય, એનો અભ્યાસ કરવો જોઈએ. સેકન્ડલી, એને જે માળખા છે, પોલીસના માળખા હોય, સરકારના માળખા હોય, એના એમ્પાવર માટે એની માહિતી એના પાસે હોવી જોઈએ. આપને ખબર છે કે કોઈ પણ પબ્લિકના વ્યક્તિ સામેથી પોલીસ અથવા કોર્ટથી મિત્રતા રાખવા માંગતા નથી. આ એક સત્ય છે. પણ આ બંને ચીજો એવી છે કે ક્યારે પણ આ સામે આવી જાય, કોઈ પણ સામે ક્યારે પણ આવી જાય, તો ત્યારે તમે કેવી રીતે એને હેન્ડલ કરવાનું, તમે એના ઉપર પહેલેથી જ તૈયાર થાઓ, પહેલેથી તમારી પાસે ઇન્ફોર્મેશન હોય, તો તમે આ વિકટ પરિસ્થિતિના સામના કરી શકો છો. એટલા માટે અમે સ્કૂલ્સમાં, કોલેજમાં સેમિનારો કરેલા છે. અમારા જે પોલીસ સ્ટેશન છે, એસપી ઓફિસ છે, આ લોકોએ પણ મહિલા પોલીસ જે છે એને ટ્રેનિંગ ખાસ આપેલી છે અને સાથે સાથે જે પુરુષ સ્ટાફ છે એના પણ અમે જેન્ડર રિસોર્સ સેન્ટર મારફતે અને બીજી સંસ્થાઓ મારફતે આ લોકોને જેન્ડર સેન્સિટાઇઝેશનની ટ્રેનિંગ પણ આપેલી છે, જેનાથી આ લોકો પણ મહિલાઓને કેવી રીતે હેન્ડલ કરવાનું, આ લોકોના પ્રશ્નને કેવી રીતે નિકાલ કરવાનું, આ બધી ટ્રેનિંગ આપેલી છે. સાથે સાથે એનજીઓ સાથે અમે મોટાભાગના સેમિનાર્સ જુદા જુદા ડિસ્ટ્રિક્ટ લેવલ પર રાખેલા છે. એમાં અમે મહિલા કમિશનની મદદ લીધેલી છે. મહિલા સુરક્ષા સમિતિ પણ છે દરેક જિલ્લામાં અને રાજ્ય લેવલ ઉપર. આ જે સભ્ય બહેનો છે એની પણ અમને મદદ લીધેલી છે અને અમારા દરેક ડિસ્ટ્રિક્ટમાં એક મહિલા પોલીસ સ્ટેશન છે અથવા મહિલા સેલ છે, એની પણ અમે મદદ લઈએ છીએ. અને આપને કદાચ ખબર ના હોય કે અમે એવું માનીએ છીએ કે મહિલાઓની સમસ્યા ફક્ત પોલીસ અથવા કોર્ટથી હેન્ડલ થઈ શકતી નથી. એટલા માટે જે પ્રોફેશનલ કાઉન્સલર છે એવા સિસ્ટમ પણ અમે રાખેલા છે કે દરેક જિલ્લાઓમાં એ પ્રોફેશનલ કાઉન્સલિંગની જોગવાઈ હોય. આ અત્યારે ત્યાં પોલીસ સ્ટેશને બેસે છે અને સાથે સાથે અમુક વોલેન્ટિયર્સ કાઉન્સલર પણ છે જે એવી બહેનોને મદદ કરતા હોય છે. તો આ રીતે જે બહેનો છે જે વિક્ટિમ થઈને આવે છે આ લોકોને આ પ્રકારની મદદ અમે સામેથી આપીએ છીએ અને સાથે સાથે જે વિક્ટિમ નથી પણ જનરલ મહિલાઓ છે એને અમે સામેથી અવેરનેસ કેમ્પેઇન કરીને આ લોકોને જાગૃત કરવા માંગીએ છીએ. અત્યારે જે પખવાડિયા થયા છે એમાં અમારા મોટા ભાગના એક કાર્યક્રમ અમારા આ હતા કે કેમ્પેઇન મટીરિયલ, એટલે એમાં 14 આઇટમ અમે જુદા જુદા બહાર પાડેલા હતા. પોસ્ટર્સ, ડીવીડી, આ બધા મતલબ બહોળી પરિસ્થિતિમાં બધા પાસે જાય એવી અમે વ્યવસ્થા રાખેલી હતી. જી જી, આ તો ખૂબ જ સરસ કામ છે કે કાઉન્સેલર હોય છે તો 50% તો મહિલાને જે જ્યારે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ એની સામે આવે છે ત્યારે એ મેન્ટલી એટલી બધી ડેમેજ થઈ ગઈ હોય છે કે કાઉન્સેલર જ 50% કામ જો કરી દે તો એને પછી એની મુશ્કેલી લાગતી જ નથી. જી અનુરાધા મેડમ, આપ શું કહેશો? આપનું મહિલા આર્થિક નિગમનો શું ફાળો છે મહિલાઓની જાગૃતિ અને વિશ્વાસ વધારવા માટે લોકોનો?
અમે અનેક પ્રકારના જુદા બીજા પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ, એની સાથે સાથે અમે એક પ્રોગ્રામ કરીએ છીએ મહિલાઓની શિબિરનો. એટલે જ્યારે મહિલાઓને બહુ મોટા પાયે નહીં પરંતુ 300-400 બહેનોને ભેગી કરીને એમના માટે વિષયના નિષ્ણાતો બોલાવીએ છીએ, જેમ કે શિક્ષણને લગતી બાબતો છે, આરોગ્યને લગતી બાબતો છે, જેમ મિસ્ટર પ્રથમે વાત કરી એ પ્રમાણે કાનૂની સહાયતાને લગતી વાતો છે, જેમ રૂજાન સાથે વાત થઈ આર્થિક સ્વાતંત્ર્યને લગતી બાબતો છે, જેમ સશક્તિકરણની બાબતો છે, આ બધી બાબતો એની ચર્ચા અમે શિબિરની અંદર કરીએ છીએ. અને શિબિરની અંદર એ અંગેનું નોલેજ આપવામાં આવે છે, ક્વેશ્ચન અવર પણ રાખીએ છીએ કે જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન બહેનો પોતાને જે મૂંઝવતા પ્રશ્નો હોય એ વિષયને લગતા એ વિષયના નિષ્ણાતોને પૂછી શકે છે. જી જી, ખૂબ જ સરસ કાર્ય આપનું નિગમ પણ કરી રહ્યું છે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, સાયરાબાનુ અમદાવાદથી. જી સાયરાબાનુ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હા, મારો પ્રશ્ન છે બેન કે સેક્સ વર્કર વ્યવસાયમાં જે જોડાયેલ બહેનો માટે નિગમ શું કરે છે? જી 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 જી, આપનો પ્રશ્ન પૂછો પૂછો. હા, અને બીજો મારો પ્રશ્ન છે કે સેક્સ વ્યવસાયમાં જોડાયેલ બહેનોને તાલીમ લેવી હોય તો નિગમ કયા પ્રકારની તાલીમ આપે છે? જી જી. અને લાસ્ટ એક પ્રશ્ન છે મારો કે સેક્સ વર્કર મહિલાઓને ઘર દીવડાની જે લોન મળી શકે એ કેમ મળી શકે, તો કેવી રીતે? હા જી જી, સાયરાબેન તમારો ખૂબ ખૂબ આભાર કે આપે એક હિંમત કરી અને અમને પ્રશ્ન પૂછ્યો. જી અનુરાધા મેડમ, આપ શું કહેશો? એમ બેન, સેક્સ વર્કર બહેનો માટે આપણે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી બહેનો એવો શબ્દ વાપરીએ છીએ, એટલે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે બહેનો જીવતી હોય એમને પણ જેવી તાલીમ યોજનામાં, અન્ય અમારી તાલીમ યોજનામાં જે પ્રકારની તાલીમ આપીએ છીએ એ જ પ્રકારની તાલીમ અમે આપીએ છીએ. એમની કોઈ વિશેષ ડિમાન્ડ હોય તો એ પ્રમાણેનો વર્ક પણ અમે ચાલુ કરીને એમને વ્યવસાયિક તાલીમ આપીએ છીએ. એ બહેનોને જે વિસ્તાર હોય એ વિસ્તારમાં કોણ એનજીઓ કામ કરે છે અને કોણ આ વર્ગો ચલાવે છે એની માહિતી નિગમ પાસેથી મળી શકે, એટલે બેન પોતે જે વર્ગમાં જોડાવા માંગતી હોય અથવા જે પ્રકારની તાલીમ લેવી હોય એનો વર્ગ ચાલે છે કે કેમ એની નિગમની ઓફિસે તપાસ કરી શકે છે. બીજો પ્રશ્ન તમારો એ હતો કે સેક્સ વર્કર બહેનોને ઘર દીવડાની લોન મળી શકે કે કેમ, તો એમાં કોઈ એવું ક્રાઇટેરિયા અલગ અલગ નથી. જરૂરથી બની શકે, જ્યારે તમે અમારી પાસે આવો છો ત્યારે તમે પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી બહાર નીકળીને જ આવ્યા છો એમ અમે માની લઈએ છીએ, અને એમાં જ અમે તમને હેલ્પ કરવા માંગીએ છીએ કે તમે પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાંબો સમય ન રહો, એટલે એના માટે ચોક્કસ તમને ઘર દીવડાની લોન મળી શકે, તમે આવક વગેરેનો ક્રાઇટેરિયા ફૂલફિલ કરી શકો. તો એમાં નીચેની 36,000 થી નીચેની આવક હોય, તમારી 50 કરતા ઓછી ઉંમર હોય, એ વગેરે ક્રાઇટેરિયા છે કે જેને લાગુ પડતા હોય બધાને ઘર દીવડાની લોન મળી શકે છે. જી જી, ખૂબ જ સરસ વાત છે. અને મોદનજી, આપ પણ ચોક્કસથી જો આપને લોન લેવી હોય અને એક સરસ જીવનની શરૂઆત કરવી હોય તો આપ પણ કરી શકો છો. જી રુઝાનજી, આપણે હાર્ટલાઈન આપ પર આવીએ. હાર્ટલાઈન જે હેલ્પલાઈન છે આપની 1091, આપ સંશોધક છો એના, તો એ વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. જેમ આપણે બીજી વાતો કરી કે મહિલાના સેફ્ટી ને સુરક્ષાની ને બધી, તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જે આપણે પોલીસ હાર્ટ એટલે હેલ્પ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ, જે બહેનો ઇમરજન્સી સિચ્યુએશન જાણે કે રેપ, મોલેસ્ટેશન, ડોમેસ્ટિક વાયલન્સ, ઇવટીઝિંગ, કિડનેપિંગ, એટલે આ બધા પ્રકારમાં જયારે હોય છે બેન આ પ્રોબ્લેમોમાં, ત્યારે એમને પોલીસની જરૂર હોય છે. અને ઇટ તો વેરી નેચરલ છે કે પોલીસને શું, તમે આ પ્રોબ્લેમ આવો ત્યારે તમે તમારા ઘરને બી ઘરવાલાને બી ફોન કરો તો એક કે બે ઘંટીમાં એ લોકો ફોન નથી ઉપાડવાના. પણ આપણે જયારે 1091 ને ડાયલ કરશું તો સીધું પોલીસ કંટ્રોલ રૂમ શાહીબાગ જે છે ત્યાં પહોંચી જશે, અને ત્યાંથી તમે અગર વાત ના કરી શકો તો બી તમે ચિંતા ના કરતા, તમે ખાલી 10-91 ડાયલ કરી દેજો, તાકી અમારા જે ઓપરેટરો છે તમારું જો ફોન લાગશે એટલે તમારી ડિટેલ્સ એમની સ્ક્રીન પર ફ્લેશ થશે અને ઓપરેટરને લેટ હશે. તમે ભલે વાત ના કરી શકો પણ તમારો ફોન ચાલુ હશે તો આજુબાજુથી ઝઘડવાનો અવાજ આવશે, બૂમ બૂમ બળાડા પડતા હશે, એટલે એ લોકોને ખબર પડી જશે કે તમે પ્રોબ્લેમમાં છો, એટલે એ લોકો તરત તમારું લોકેશન મંગાવશે. એટલે તમારે બોલવાની જરૂરત નથી, ખાલી ફોન ચાલુ રાખશો તો તમારું લોકેશન બી મળી જશે, અને પછી તમારો જે બી એરિયા છે ત્યાં તરત પોલીસ કંટ્રોલ રૂમ વેન એ એરિયામાં પહોંચી જશે તમને બચાવવા માટે સાયરન વગાડતી. એટલે એનાથી શું થશે કે તમે આ બધા સિચ્યુએશનમાં તમે પોતાના જાતને બચાવી શકો છો, અને તમારે બોલ્યા વગર બી બચાવી શકો છો, એડ્રેસ આપ્યા વગર બી બચાવી શકો છો. અને અગર તમે અલર્ટ રજિસ્ટર, અમારી એક સાઇટ છે www.police.heart
fortnight.com अगर ए साइट पर तमे रजिस्टर कर्यु छे तो एना थी फायदा शुं छे के ज्यारे तमे आ फोन लगाड़ो छो 10 एकानु जे टोल फ्री नंबर छे एटले तमारे बेलेंस थी चिंता नथी तमे लैंडलाइन थी भी लगाड़ी शको छो अने ज्यारे तमे आ फोन लगाड़ो छो अने तमे रजिस्टर कर्यु छे अने रजिस्ट्रेशन में तमारा नाम ने तमारा सगा संबंधी नुं नाम ने मोबाइल नंबर लखो तो रजिस्ट्रेट थयेला सगा संबंधी ने एसएमएस जशे के तमे तकलीफ में छो एटले पोलीस ने भी खबर पड़ी अने सगा संबंधी ने भी खबर पड़ी एटले एना थी शुं फायदो थाय छे ने हा अने आ जे एसएमएस जशे तमारा मोबाइल थी नथी जतो एटले तमारे चिंता नथी करवानी के बेलेंस छे के मोबाइल सर्वर थी एसएमएस जैसे और ये लोगों ने जी भी खबर पड़े ने ये भी सगा संबंधी ने भी लोकेशन मांगे एट जयरे जो लोकेशन आए पुलिस भी बचाव आए सगा संबंधी भी बचाव है आ 10 एकाणु तमारा सेफ्टी ने सिक्योरिटी माटे छे जी जी 10 एकाणु माटे आपनी पासे मोबाइल होवो जरूरी छे तो आपने कोई पण संजोगो मां मदद चोक्कस थी मळी शके छे लैंडलाइन थी पण थई शके छे लैंडलाइन थी पण अभिनंदन कार्य करे जी खूब सरस कार्य थई रह्यु छे एक महिलाओ माटे अने जे आपे संशोधन कर्यु छे एज एक आपने एवो विचार स्फूर्यो महिलाओ माटे एज खूब अभिनंदन ने पात्र छे विचार ने सखत मेहनत ए बन्ने अभिनंदन ने पात्र छे जी जी बिल्कुल जी आपनी साथे एक दर्शक मित्र जोडाया छे आरतीबेन पटेल अमदावाद थी जी आरतीबेन आपनो स्वागत છે આપનો પ્રશ્ન પૂછો હા એટલે હું ગરીબ પરિસ્થિતિમાં જીવું છું અત્યારે મારે 3 બાળકો છે જી હા અને હું અત્યારે જીવન શીખવા માંગુ છું તો મારા સંપર્ક ક્યાં કરવો કે જેથી મારું ભરણ પોષણ થઈ શકે હું ગરીબ પરિસ્થિતિમાં જીવું છું એટલે મારી એટલા બધા પૈસા નથી કે હું બધું કરી શકું જી અને આપનું એજ્યુકેશન કેટલું છે આરતીબેન હા કેટલી નથી બેન 5 ચોપડી ભણેલી 5 ચોપડી જી જી અને આપ કોઈ કળા જાણો છો गांधीनगर जिल्ला नी अंदर चालता होय एवा कोई पण जनरल तालीम ना वर्ग में जोड़ाई शको छो तमे जो कोई कौशल्यवर्धन केन्द्र आईटीआई वगैरह में पण जो संपर्क करशो अने त्यां वर्ग चालतो हशे त्यां पण तमे जोड़ाई शको छो અને અમારી એનજીઓ કોઈ ચલાવતી હોય એમાં પણ જોડાઈ શકો છો તમારા માટે ઉત્તમ રસ્તો એ છે અડાલજ ગાંધીનગરની પાસે જ છે ગાંધીનગરથી તમે આવી અને મહિલા આર્થિક વિકાસ નિગમની ઓફિસે સંપર્ક કરો તો તમને તમારો વર્ગ અથવા તો તમે ફોન કરો ફોન કરશો તો પણ તમને તમારા કયા વર્ગનો સંપર્ક કરવો અને ક્યાં કોને મળવું તે બધી જ વિગત આપી દેવામાં આવશે જી જી આરતીબેન તમે ચોક્કસ થી સંપર્ક કરજો અને આપની જે જી અને આપની જે પરિસ્થિતિ છે એમાં અમે ઈચ્છીએ કે સારું પરિવાર સુરક્ષા અને સલામતી એ પોલીસનું કાર્ય છે પરંતુ ઘણી વખત રક્ષક જ ભક્ષક બનતો હોય છે તો એ વિશે શું કહેશો આપ આ વિશે મેં મારા કહેવાનું આ છે કે જ્યારે પોલીસ પ્રોએક્ટિવલી કામ કરશે તો મને લાગે છે કે આ જે સંદેહ છે લોકો કે મનમાં આ પૂરું આ દૂર થઈ જશે અત્યારે પોલીસ પ્રોએક્ટિવલી કામ કરવા માંગે છે અમારી પાસે સુરક્ષા સેતુ સોસાયટી છે એમાં અમે સામેથી મહિલાઓ માટે કામ કરીએ છીએ રિસ્પોન્સ ટાઈમ તાત્કાલિક એ મહિલાને મળે એના માટે 181-1091 હેલ્પલાઈન છે એનાથી કામ ચાલે અને જ્યારે પણ એની કોઈ પણ ફરિયાદ હોય તાત્કાલિક એફઆઈઆર લઈને તાત્કાલિક ઇન્વેસ્ટિગેશન થાય એવું સૂચના દરેક પોલીસ કર્મચારીઓને આપવામાં આવેલી છે અને મને લાગે છે કે જ્યારે પણ કોઈ મહિલાને પ્રોબ્લેમ હોય તો પોલીસ તરફથી તાત્કાલિક નિર્ણય લઈને પગલાં લેવામાં આવશે એવી સૂચના દરેકને આપવામાં આવેલી છે જી જી અનુરાધા મેડમ આપણે જે મહિલા આર્થિક નિગમ છે એમાં ઉપર લખેલું હોય છે કે મહિલા વિકાસનું સાચું સરનામું એ વિશે અમારા દર્શક મિત્રોને ટૂંકમાં જણાવો મહિલાનો વિકાસ એટલે સર્વાંગી વિકાસ થવો જોઈએ એવું અમે માનીએ છીએ અને સર્વાંગી વિકાસ એટલે એને તમે તાલીમ આપીને મૂકી દો એવું નથી ખાલી વ્યવસાય તાલીમ આપી એમ નહીં વ્યવસાય તાલીમ આપીએ છીએ વ્યવસાય તાલીમ આપ્યા પછી એમને લોન ફોર્મ્સ આપણે એમને સબમિટ કરીએ છીએ બેંકમાંથી એમને લોન અપાવીએ છીએ સબસિડી આપીએ છીએ એ સબસિડી મેળવેલી બહેનો જ્યારે ઉત્પાદન કરતી થાય છે ત્યારે એમના ઉત્પાદનોને વેચવા માટે અમે પ્રદર્શન વગેરે પણ આયોજન કરીએ છીએ એમને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ ગુજરાત અને ગુજરાતની બહાર એમની પોતાની પ્રોડક્ટ વેચવા માટે અને એમને સક્ષમ કરીએ છીએ એને માટે પછી એ બહેનોને પાછી ભેગી કરીએ છીએ અને એમની શિબિરો કરીએ છીએ એ બહેનોની પાસે આપણે ચર્ચા કરીએ છીએ વિચારણા કરીએ છીએ અનેક વિષયો શિક્ષણ છે સશક્તિકરણ છે આર્થિક ઉપાર્જન છે એમને નડતા પ્રશ્નો એમને હલ કરવાના પ્રશ્નો નિષ્ણાતોને બોલાવીએ છીએ
દરેક વસ્તુના વિષયના નિષ્ણાતોને બોલાવીએ છીએ અને ચર્ચાઓ કરીએ છીએ. એટલે અમે એમ માનીએ છીએ કે અમે સર્વાંગી વિકાસમાં સહભાગી છીએ, એટલા માટે મહિલા આર્થિક વિકાસ નિગમ એ વિકાસનું સાચું સરનામું છે. જી, અને સાચી જ વાત છે કે વિકાસનું સાચું સરનામું જ છે મહિલા આર્થિક વિકાસ નિગમ, કારણ કે દરેક મહિલા માટે છે. અને લગભગ ઘણી બધી મહિલાઓને આજે જો જાણ, જેને જેને અમારો પ્રોગ્રામ જોયો હોય તો ચોક્કસથી આ વિશે વધારે જાણજો. અને જો તમારી આજુબાજુ કે તમારી સંપર્કમાં કોઈ વ્યક્તિ આવતી હોય એને જો જરૂર હોય તો એને ચોક્કસથી આપ કહી શકો છો. આ સાથે તે અનુરાધા મેડમ, આપ થોડું સંદેશ પણ અમારા દર્શક મિત્રોને આપી દો. મેસેજિંગ સંદેશો એ છે કે સશક્તિકરણ એ એક એકાંગી પ્રક્રિયા નથી. સશક્તિકરણ એ સક્ષમ બનવાની એક એવી પ્રક્રિયા છે જેમાં તમામ પ્રકારનું સશક્તિકરણ થવું જોઈએ. શિક્ષણ, આરોગ્ય, આર્થિક અને માનસિક એ તમામ વસ્તુઓ હાંસલ કર્યા સિવાય સમાજમાં સ્વસ્થ સમાજનું નિર્માણ ક્યારેય શક્ય નથી. એટલે સ્વસ્થ સમાજનું નિર્માણ તો જ થઈ શકે જો રથના બંને પૈડા રેસમાં દોડી શકે તેવા હોય તો. જી, એટલે મારી એવી બહેનોને પણ વિનંતી કે એટલા સક્ષમ જરૂર બનજો અને એને આવતા આડે આવતા તમામ અવરોધોને દૂર ફેંકી દેજો. જી, રુઝાનજી ટૂંકમાં આપ શું કહેશો? મારે તો એવું કેવું છે કે આપણે બધાએ મળીને ગુજરાતને મહિલા અત્યાચાર મુક્ત બનાવવાનું છે. ગુજરાતની આપણા દેશને બી મહિલા અત્યાચાર મુક્ત બનાવવાનું છે અને એના માટે બહુ સિમ્પલ છે, કારણ કે આપણી પાસે લોઝ આપણે જોડે છે, જ્યુડિશિયરી આપણી જોડે છે, પોલીસ એડમિનિસ્ટ્રેશન બધા આપણી બહેનો જોડે છે. હવે આપણે બહેનોએ પોતે પોતાનો અવાજ ઉઠાવવાનો છે, પોતે કંઈક અત્યાચાર થાય છે, ગુના થાય છે તો બોલવાનું છે. ખાલી આપણા માટે નહીં, આ લડત ખાલી આપણા માટે આપણે નથી લડતા, પણ આપણે આવતી પેઢી માટે બી લડી રહ્યા છે, આપણી બીજી દીકરી માટે, બહેન માટે બી આપણે લડી રહ્યા છે. એટલે મારે એટલું જ રિક્વેસ્ટ છે કે આપણે બોલો, બધા આપણી જોડે છે, બધા આપણને હેલ્પ કરશે, પણ અત્યાચાર સામે અવાજ ઉઠાવો. જી પ્રથમ સર, આપ ટૂંકમાં એક વાક્યમાં શું જવાબ આપ સંદેશ આપશો? હું ફક્ત એટલા કહેવા માંગુ છું કે તમે મહિલાઓ ફોલો અપ રાખવાની ટેવ રાખો, ફોલો અપ રાખશો તો બધું સારું થઈ જશે. જી, ખૂબ જ સરસ વાત કરી છે. જી પ્રથમ સર, અનુરાધા મેડમ અને રુઝાનજી, આપ ત્રણે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી, આપનો કિંમતી સમય અમારા માટે ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી દર્શક મિત્રો, બધા જ આપણી સાથે છે, જરૂર છે આપણે જાગૃત થવાની, આપણી આસપાસ બધું જાણવાની. આમ તો મહિલાઓ ઘણી બધી વાતો કરતી હોય છે, તો ચાલો હવેથી બેસીને આ બધી વાતો કરીએ. ફરી મળીશું આવતા સપ્તાહે એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.